આ વિડીયોમાં આપણે બધા જ ટેન્સ એક જ કલાકની અંદર શીખી જઈશું. ઓકે, પછી ભલે ને એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, ઓકે, બંનેની વચ્ચે શું સિમિલારિટીઝ છે અને શું ડિસિમિલારિટીઝ છે એ પણ જોઈશું. ઓકે, તો જોવો અહીં પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર એના બધા જ સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ એ બધા જ ટેન્સ જોઈશું આપણે. સૌથી પહેલાં હું સ્ટાર્ટ કરું છું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી. ઓકે, બધા જ ટેન્સની અંદર આપણે સૌથી પહેલાં એનું સ્ટ્રક્ચર, પછી એનો ઉપયોગ કેવી રીતે થાય છે અને ક્યારે અને કઈ જગ્યાએ એનો ઉપયોગ કરવાનો છે એ હું સમજાવીશ, બરાબર. સૌથી પહેલાં જુઓ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરી તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સબ્જેક્ટ, ઓકે, સબ્જેક્ટની સાથે વર્બ, એની સાથે એસ અને ઈએસ લાગતું હોય છે. ઓકે, અને જ્યારે પણ ક્વેશ્ચન બનાવવાનો હોય, ક્વેશ્ચન બનાવતા હોઈએ ત્યારે ડુ અને ડઝ લગાવી અને એના પછી મેઇન વર્બ લગાવવાનું હોય છે. એટલે કે એસ અને ઈએસ વગરનું મેઇન વર્બ લગાવવાનું હોય છે. હવે સવાલ આવે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે કરવાનો હોય છે, બરાબર. જ્યારે પણ કોઈ સાયન્ટિફિક ટ્રુથ હોય, ઓકે, સાયન્ટિફિક ટ્રુથની વાત કરીએ, સાયન્ટિફિક ટ્રુથ કોને કહીશું, જેવી રીતે કે અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એ એક સાયન્ટિફિક ટ્રુથ છે, બરાબર, જેને કોઈ બદલી નથી શકવાનું. તો જ્યારે એવું કોઈ હોય, અથવા તો કોઈ ફિક્શનની વાત કરી હોય, અથવા કોઈ ડેઇલી એક્ટિવિટીની વાત કરતા હોઈએ, આપણે આપણા રોજિંદી ક્રિયાઓની વાત જ્યારે કરી રહ્યા હોઈએ, ત્યારે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો જ ઉપયોગ કરવાનો હોય છે. તે દરરોજ શાળાએ જાય છે, તો હી ગોઝ ટુ સ્કૂલ. જ્યારે પણ એવરીડેની વાત કરતા હોય, ડેઇલી એક્ટિવિટીની વાત કરતા હોઈએ આપણે, ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર. હવે થોડાક એક્ઝામ્પલ જોઈશું આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના, બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જુઓ, સૌથી પહેલાં છે ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. અહીં શું લગાડ્યું આપણે, ઈ અને એસ લગાડ્યો, બરાબર. એસ અને ઈએસ વર્બની પાછળ લગાડવાનો હોય છે જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાત કરતા હોઈએ ત્યારે, બરાબર. એસ અને ઈએસ ક્યારે લાગે, જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે. ધ ટ્રેન ડિપાર્ટ્સ એટ 9 AM. જ્યારે કોઈ ઇવેન્ટ કે એક્ટિવિટીની વાત કરી હોય ને, ત્યારે પણ આપણે પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો હોય છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. ઓકે, એટલે આપણે અહીં ડિપાર્ટની પાછળ શું લગાવ્યું, એસ લગાવ્યું, જુઓ. પછી સેકન્ડ જુઓ, માય ફ્લાઇટ લીવ્સ ટુમોરો એટ 3 PM. આ આપણે ફ્યુચરની વાત કરી છે, બરાબર. આવતીકાલની વાત કરી છે. લીવ્સ, મારી ટ્રેન ગઈ, ક્યારે લીવ કરી, તો લીવ ક્યારે થવાની છે, ફ્લાઇટ ટુમોરો લીવ થવાની છે. પણ આપણે શિડ્યુલ, કોઈ પર્ટિક્યુલર ટાઈમ ટેબલની વાત કરતા હોય ને, ત્યારે પણ આપણે પ્રેઝન્ટ ટેન્સનો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો હોય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ જ્યારે આપણે કરી રહ્યા હોઈએ, ત્યારે કયા ટાઈમ એક્સપ્રેશન્સ આપણે ઉપયોગ કરતા હોય છે, એટલે કે કયા ટાઈમને રિલેટેડ વર્બ્સ, આપણે વર્ડ આપણે યુઝ કરી શકીએ છીએ. ઓલવેઝ, યુઝુઅલી, ઓકે, ઓફન, ઓફન એટલે ક્યારેક, સમટાઈમ્સ, ઓકે, એવરી ડે, દરરોજ, એવરી વીક, એવરી મંથ, એવરી યર, કાં તો પછી ઓન મંડે, ઓન ટ્યુઝડે, પર્ટિક્યુલર ટાઈમ હોય, ડિસાઈડ હોય, ઓકે, ઇન ધ મોર્નિંગ, પછી આફ્ટરનૂન, ઇવનિંગ, આ બધા વર્ડ્સ છે ને એ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, અને થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે જ આપણે એસ અને ઈએસનો ઉપયોગ કરવાનો હોય છે, બાકી તો એસ અને ઈએસનો ઉપયોગ કરવાનો હોતો નથી. એસ અને ઈએસ ક્યારે લાગે છે એ મેં ડિટેલમાં આ વિડીયોની અંદર સમજાવેલું છે, જ્યારે મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આખો એક્સપ્લેન કર્યો છે ત્યારે. ઓકે, તો અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે, તમે એ જરૂરથી જોજો. એમાં એસ અને ઈએસ ક્યારે અને કઈ જગ્યાએ કયા વર્બની પાછળ લગાડવાના હોય છે એ મેં ડિટેલમાં સમજાવ્યું છે. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈશું.
बराबर। सिंपल पास्ट टेन्स नो उपयोग जारे कोई एक्शन अथवा इवेंट क्या बनी होय, पास्ट में बनी होय त्यारे आपणे, अने पास्ट में कम्प्लीट थई गई हो अत्यारे ज कम्प्लीट थई होय, हमणां ज कम्प्लीट थई होय, तो एना माटे सिंपल पास्ट टेन्स नो उपयोग करीए छीए आपणे। ओके, अने तमने एक बात कही दू के सीम्पल पास्ट टेन्स की अंदर फॉर्म करवा माटे, सीम्पल टेन्सेस फॉर्म बनावा माटे रेग्युलर वर्ब नी अंदर ईडी लगावामां आवे छे, अने इरेग्युलर वर्ब होय तो एना माटे यूनिक पास्ट टेन्स नू फॉर्म छे एनो उपयोग करवामां आवे छे। ओके, हवे स्ट्रक्चर जुओ तो सब्जेक्ट छे एनी साथे पास्ट टेन्स, ओके पास्ट टेन्स ऑफ वर्ब लगाड़वानुं होय छे। एटले अहीं एक्जाम्पल जुओ तमे, आई प्लेड सोकर यस्टरडे, तो ओके आई प्लेड, प्ले नी साथे ईडी लगाड्यू आपणे तो शुं थई गयुं, प्लेड, ओके तो ए पास्टनुं फॉर्म बनी गयुं। हवे इरेग्युलर वर्बनुं एक्जाम्पल जुओ अहीं, सी एट डिनर एट 7 AM, ओके डिनर केटला वागे खाधुं एणे तो 7 વાગે સાંજે ખાધું। ઓકે, એટ, એ ટી ઈ એટ, એટ એ ઈટનું પાસ્ટ ફોર્મ છે, ઓકે આ ઇરેગ્યુલર વર્બ છે। ઓકે, હવે જો આપણે નેગેટિવ બનાવવું હોય તો નેગેટિવ માટે આપણે શું કરવાનું છે, ડીડ યુઝ કરવાનું છે। ઓકે, ડીડ એની સાથે નોટ લગાડીશું, ડીડન્ટ કરી નાખશું, ડીડ નોટ કરી નાખશું એટલે નેગેટિવ ફોર્મ બની જશે। પછી ત્યારે તમારે બેઝ ફોર્મ ઓફ વર્બ યુઝ કરવાનો, બરાબર, મેઇન વર્બ એટલે જે મેઇન વર્બ છે, બેઝ ફોર્મ ઓફ વર્બ છે એનો ઉપયોગ કરવાનો રહેશે। ઓકે, પછી જો તમે ત્યાં પાસ્ટ ફોર્મ લખશો તો એ તમારું સેન્ટેન્સ રોંગ બનશે। હવે જ્યારે આપણે ક્વેશ્ચન બનાવતા હોઈએ તો ક્વેશ્ચન માટે શું કરવાનું છે, જેવું આપણે ડૂ અને ડઝમાં કર્યું હતું એવી જ રીતે ક્વેશ્ચનમાં ડીડ આગળ આવી જશે, ઓકે, અને પછી સબ્જેક્ટ આવશે અને એના પછી વર્બ આવશે અને પછીના જે જે બીજા બધા વર્ડ્સ હોય એ પછી આવશે। અહીં જુઓ સેન્ટેન્સ કે ડીડ યુ વિઝિટ ધ મ્યુઝિયમ, ડીડ યુ વિઝિટ ધ મ્યુઝિયમ, ડીડ આવ્યું પહેલાં, પછી શું આવ્યું, સબ્જેક્ટ આવ્યું યુ, અને એના પછી બેઝ ફોર્મ ઓફ વર્બ આવશે, ઓકે એટલે કે મેઇન વર્બ। હવે આપણે જોઈશું કે પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એનો ઉપયોગ ક્યારે કરી શકીએ આપણે। ઓકે, તો જ્યારે કોઈ એક્શન પાસ્ટમાં પૂરેપૂરી ખતમ થઈ ગઈ હોય, કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો એના માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ। ધારો કે કોઈએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું હોય તો તમે એમ કહી શકો કે હી ગ્રેજ્યુએટેડ લાસ્ટ યર, હી ગ્રેજ્યુએટેડ લાસ્ટ યર। પછી સેકન્ડ એનો ઉપયોગ એ છે કે જ્યારે કોઈ પાસ્ટની હેબિટ હોય, એટલે કે કોઈ આપણી ટેવ હોય જે પાસ્ટમાં હોય આપણને અને એ ખતમ થઈ ગયો, એના વિશે આપણે જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે આપણે આ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ। હી સ્મોક્ડ વેન હી વોઝ યંગ, ઓકે એ સ્મોક્ડ કરતો હતો, ઓકે એ સિગરેટ પીતો હતો જ્યારે એ નાનો હતો, ઓકે આપણે એ વાત કરીશું નાના હતા ત્યારની, અત્યારે પીતો નથી। ઓકે, પછી કોઈ સિક્વન્સ વાઇઝ એક્ટિવિટી હોય, ઓકે સિક્વન્સ વાઇઝ કોઈ ઇવેન્ટની આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે ફર્સ્ટ ઇવેન્ટ જે છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં અને એના પછીની જે ઇવેન્ટ છે એ શેમાં આવશે, એ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં આવે છે। ઓકે, જો તમારે ઇંગ્લિશ બોલતા શીખવું હોય ને તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે। ઓકે, એમાં એક વિડીયો એવો છે કે જેમાં 2000થી પણ વધારે સેન્ટન્સીસ છે, તો તમે એ વિડીયો જરૂરથી જોજો અને પ્રેક્ટિસ જરૂરથી કરજો। ઓકે, તો મને આશા છે કે તમે પ્રેક્ટિસ જરૂરથી કરશો। હવે જુઓ અહીં ગો છે, ઇરેગ્યુલર વર્બ છે ગો, એનું વેન્ટ થશે, ઓકે હેવ, હેવનું પાસ્ટ ફોર્મ હેડ થશે, પછી બી, બીનું વોઝ થશે અથવા તો વર થશે। ઓકે, હવે જો કયા કયા ટાઈમ એક્સપ્રેશન, એટલે કે કયા કયા ટાઈમ એક્સપ્રેશન આપણે યુઝ કરતા હોઈએ છીએ જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો, અરે સોરી સિમ્પલ પાસ્ટ ટેન્સનો
ઉપયોગ કરતા હોઈએ ત્યારે. બરાબર, તો યસ્ટરડે, પછી લાસ્ટ વીક, લાસ્ટ વીકની જગ્યાએ લાસ્ટ વીક, લાસ્ટ યર, લાસ્ટ મંથ એ પણ આવે. કોઈ સ્પેસિફિક યર હોય, ધારો કે ઇન 1990 અથવા તો ઇન 1998 અથવા તો આપણે વેન આઈ વોઝ ઇન આઈ વોઝ અ ચાઇલ્ડ આપણે એવું કહીએ ત્યારે પણ પાસ્ટનો ઉપયોગ કરવાનો, કારણ કે આપણે પણ બાળપણની વાત કરી રહ્યા છે. બરાબર ને, તો ભૂતકાળ થયું એ, તો અથવા તો ડ્યુરિંગ માય વેકેશન આઈ ડીડ ધીઝ ઇન માય ડ્યુરિંગ વેકેશન, મેં આ બધું કર્યું મારા વેકેશનની અંદર, ઓકે, એવું જો આપણે કહેવું હોય તો પણ તમે એના માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો જ ઉપયોગ કરવાનો હોય છે. ટુ ડેઝ અગો, બે દિવસ પહેલાં આમ બન્યું હતું, તો એના માટે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનો જ ઉપયોગ થશે. બરાબર, જુઓ અહીં તમે સિમિલારિટીઝ જોઈ શકો છો, એસ અને સબ્જેક્ટની સાથે વર્બ છે, અને પછી એસને ઈએસ લગાડ્યું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, અને સિમ્પલ પાસ્ટની અંદર શું કર્યું છે આપણે, એસ સબ્જેક્ટની સાથે પાસ્ટ ફોર્મ ઓફ વર્બ યુઝ કર્યું છે. ઓકે, હવે આપણે જોઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં તમે જુઓ તો મોસ્ટ ઓફલી સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, ફ્યુચરની વાત કરી એટલે તમને ખબર પડી જ ગઈ કે કોઈ ક્રિયા ભવિષ્યમાં થવાની હોય એના વિશેની વાત છે. બરાબર, તો સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એની અંદર ઓક્ઝિલરી વર્બ વિલ અને શેલ, ઓકે, વિલ અને શેલનો ઉપયોગ થતો હોય છે જ્યારે આપણે સેન્ટેન્સ બનાવતા હોઈએ ત્યારે. હવે એનું સ્ટ્રક્ચર જુઓ તો સબ્જેક્ટ છે એની સાથે વિલ અને શેલ આવશે, અને એની સાથે બેઝ ફોર્મ ઓફ વર્બ આવશે, એ ધ્યાનમાં રાખજો. વિલ અને શેલ સાથે બેઝ ફોર્મ ઓફ વર્બ હોય એટલે કે એ શું છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. ઓકે, અહીં એક્ઝામ્પલ જુઓ, આઈ વિલ કોલ યુ લેટર, હું તને પછી ફોન કરીશ. ઓકે, ફોન કરીશ એ ફ્યુચરમાં થઈ ગયું કે હું તને પછી કરીશ. ઓકે, હવે જ્યારે નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય ને આપણે, તો એમાં વિલની સાથે નોટ મૂકી દઈશું આપણે, સબ્જેક્ટ પછી વિલ અને પછી નોટ મૂકી દઈશું, અને એના પછી બેઝ ફોર્મ ઓફ વર્બ આવશે એટલે એ નેગેટિવ સેન્ટેન્સ બની જશે. ઓકે, સી વોન્ટ અરાઈવ, વિલનું સી વિલ નોટ અથવા તો સી વોન્ટ અરાઈવ બિફોર 7 PM, એટલે કે તે 7 વાગ્યા પહેલાં, ઓકે, 7 વાગ્યા પહેલાં નહીં આવે. ઓકે, આવશે નહીં, તે 7 વાગ્યા પહેલાં આવશે નહીં. તો આ શું થઈ ગયું, નેગેટિવ સેન્ટેન્સ બની ગયું. ઓકે, અને જો તમારે ક્વેશ્ચન બનાવવું હોય તો ક્વેશ્ચન માટે હંમેશા વિલ આગળ આવી જશે, એના પછી સબ્જેક્ટ આવશે, અને પછી સબ્જેક્ટ પછી બેઝ ફોર્મ ઓફ વર્બ આવશે. ઓકે, વિલ દે કમ ટુ ધ પાર્ટી, વિલ દે કમ ટુ ધ પાર્ટી, વિલ પછી સબ્જેક્ટ અને પછી બેઝ ફોર્મ ઓફ ધ વર્બ, વિલ દે કમ ટુ ધ પાર્ટી. ઓકે, હવે જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરીએ છીએ ને, ત્યારે આપણે કોઈ પ્રિડિક્શન કર્યું હોય, એટલે કોઈક આપણે ધારણા ધારી હોય ને કે ફ્યુચરમાં આવું બનશે, ત્યારે આપણે ફ્યુચરનો ઉપયોગ કરવાનો, ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવાનો. આઈ થિંક ઇટ વિલ રેઇન ટુમોરો, મને એવું લાગે છે કે કાલે વરસાદ પડશે, વરસાદ પડશે, પડવાની ક્રિયા અત્યારે થઈ નથી, એ ભવિષ્યમાં થવાની છે, અને કદાચ વરસાદ ના પણ પડે. ઓકે, તો આ એક પ્રિડિક્શન છે, આપણી ધારણા છે. ઓકે, પછી આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એનો ઉપયોગ મુમેન્ટ ઓફ સ્પીકિંગ, એટલે આપણે તરત ઓન ધ સ્પોટ કોઈ ડિસિઝન લીધું હોય તો એના માટે પણ કરી શકીએ. આઈ વિલ હેવ ધ સલાડ પ્લીઝ. ઓકે, આઈ વિલ હેવ ધ સલાડ પ્લીઝ, મને સલાડ આપશો. ઓકે, આમ કંઈક ઓન ધ સ્પોટ ડિસિઝન લીધું હોય, ઓન ધ સ્પોટ કંઈક બોલવું હોય આપણે, તો પણ આપણે વિલ યુઝ કરી શકીએ. એવું જરૂરી નથી કે વિલ આપણે ફ્યુચરની વાત કરવાની હોય તો જ વાપરવાનું છે. ઓકે, હવે કોઈને કોઈ પ્રોમિસ આપ્યું હોય, આપણે ઓફર કરતા હોઈએ, પોલાઇટ રિક્વેસ્ટ કરવી હોય કોઈની, તો પણ આપણે વિલનો ઉપયોગ કરી શકીએ. આઈ વિલ હેલ્પ યુ વિથ યોર પ્રોજેક્ટ,
કે શું હું તમારી મદદ કરી શકું છું તમારા આ પ્રોજેક્ટમાં, ઓકે? કોઈની પરમિશન માંગવી હોય તો પણ વિલનો ઉપયોગ કરી શકીએ છીએ, અને એ ફ્યુચર સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જ આવે છે, ઓકે? પછી આપણે કોઈ ઇવેન્ટનું ટાઈમ ટેબલ, ઓકે, ઇવેન્ટનું ટાઈમ ટેબલ હોય અને એ શિડ્યુલ હોય, ઓલરેડી શિડ્યુલ થઈ ગયેલું હોય, તો એના માટે પણ આપણે વિલ યુઝ કરી શકીએ. ધ કોન્સર્ટ વિલ સ્ટાર્ટ એટ 8 PM, એટલે કોન્સર્ટ 8 વાગે શરૂ થશે, એટલે ઓલરેડી શિડ્યુલ્ડ છે. અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેમાં 100 થી પણ વધારે સેન્ટેન્સીસ તમે ઇંગ્લિશમાં બોલી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો ઓનલી જસ્ટ ઇન 15 મિનિટ્સ, ઓકે? 15 મિનિટની અંદર 100 વાક્યો જો તમારે શીખવું હોય તો આ વિડીયો તમારા માટે છે, એ વિડીયો તમે જરૂરથી જોજો. હવે કયા કયા ટાઈમ એક્સપ્રેશન્સ આપણે યુઝ કરીએ છીએ, ઓકે? તો ટુમોરો આપણે યુઝ કરી શકીએ, પછી નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, અથવા તો ઇન અ ફ્યુ ડેઝ, સૂન, પછી ઇન ધ ફ્યુચર, ઓકે, ઇન 2023, એટલે કોઈ સ્પેસિફિક ફ્યુચરનું યર હોય ને તો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. એટ 3 PM સ્પેસિફિક ટાઈમ હોય પણ ફ્યુચરનો ટાઈમ, ઓકે, ફ્યુચરનો ટાઈમ હોય તો એના માટે આપણે આ જે ટાઈમ એક્સપ્રેશન્સ છે આ બધા યુઝ કરી શકીએ છીએ આપણે, ઓકે? ફરીથી કહું છું, જુઓ સ્ટ્રક્ચર શું છે. સબ્જેક્ટ છે, એની સાથે વિલ શેલ આવશે અને એના પછી મેઇન વર્બ આવશે, ઓકે? વિલ અને શેલમાં જુઓ, પહેલાં એવું હતું કે શેલનો ઉપયોગ કરતા હતા, ઓકે, આઈની સાથે શેલ યુઝ કરતા હતા, પણ હવે તમે બધા જ આઈની સાથે પણ વિલ યુઝ કરો તો પણ કરેક્ટ જ છે, ઓકે? તો આપણે વિલ જ યુઝ કરશું મોસ્ટ ઓફલી, ઓકે? અહીં જુઓ, તમે ત્રણે ત્રણ આપણે સિમ્પલ ટેન્સ જોયા, બરાબર? સિમ્પલ ટેન્સની અંદર શું છે જુઓ, મેઇન ડિફરન્સ શું છે તમારે એ જોવાનો છે. આની અંદર કે જો અહીં પ્રેઝન્ટ ટેન્સ છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, પ્રેઝન્ટ ટેન્સ છે તો ડૂ અને ડઝનો ઉપયોગ કરીશું અને પછી એની સાથે વર્બ આવશે, વર્બની પાછળ એસ અને ઈએસ લગાડ્યું તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બની ગયો. પછી જો ડીડનો ઉપયોગ કર્યો અને પાસ્ટનું ફોર્મ લગાડ્યું તો એ શું થઈ ગયું સેન્ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ થઈ ગયો. અને પછી વિલનો ઉપયોગ કર્યો અને મેઇન વર્બ લગાડ્યું તો એ ફ્યુચર સિમ્પલ ફ્યુચર ટેન્સ બની ગયું, ઓકે? સિમ્પલ ફ્યુચર ટેન્સ બની ગયો. અને એને કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ પણ તમને સમજાવ્યું, બરાબર? મેં ડિટેલમાં. હવે આપણે કન્ટિન્યુઅસ ટેન્સ જોઈશું. કયો સૌથી પહેલાં જોઈશું? આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે સૌથી પહેલાં તમે કન્ટિન્યુઅસનો મિનિંગ સમજી લો. કન્ટિન્યુઅસ એટલે કે જે સતત બની રહી હોય, અત્યારે કન્ટિન્યુ હોય, જે ઘટના ચાલતી હોય, એને માટે આપણે કન્ટિન્યુઅસ વર્ડ શબ્દ વાપરી શકીએ, બરાબર? એટલે એમ માનો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ હોય, ત્રણે ત્રણની અંદર ક્રિયા ચાલુ છે. અને કોઈ પણ ક્રિયા જ્યારે ચાલુ હોય એવું બતાવવું હોય, ઓનગોઈંગ પ્રોસેસ હોય, તો એના માટે આપણે શું કરવાનું હોય છે, વર્બની પાછળ આઈએનજી લગાડવાનું હોય છે. એટલે માની લો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ હોય, બધામાં આઈએનજી તો આવવાનું જ છે, ઓકે? તો સૌથી પહેલાં સ્ટ્રક્ચર જુઓ. સૌથી પહેલાં આપણે જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એમ ઇઝ આર, ઓકે? એમ ઇઝ આર આ ટુ બીના પ્રેઝન્ટના ફોર્મ છે. એમ ઇઝ આર, એની સાથે વર્બ આવશે અને પછી વર્બનું ing-વાળું ફોર્મ આવશે. તો વર્બનું ing-વાળું ફોર્મ આવ્યું એટલે આ બની ગયો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આઈ એમ ઇટિંગ લંચ, હું લંચ ખાઈ રહ્યો છું, હું ભોજન ખાઈ રહ્યો છું, અત્યારે એ ક્રિયા ચાલુ છે, બરાબર? હવે જ્યારે નેગેટિવ બનાવવું હોય એકદમ ઇઝી છે. એમ હોય, ઇઝ હોય કે આર હોય, બધાની પાછળ નોટ લગાડી દેવાનું છે અને પછી વર્બ અને પછી ing-વાળું ફોર્મ, ઓકે? તો સમજણ પડી તમને? હવે ક્વેશ્ચન જ્યારે પૂછવાનો હોય
તો એમાં શું થશે, એમ ઇઝ આર આગળ આવી જશે, એના પછી સબ્જેક્ટ આવશે, પછી વર્બ આવશે અને પછી આઈએનજી વાળું ફોર્મ આવશે, બરાબર. હવે એક્શન, કોઈપણ ક્રિયા, ઓકે, કોઈપણ ક્રિયા અત્યારે ચાલુ હોય, અત્યારે એટ ધેટ મુમેન્ટ, જો અભી હાલ એ ચાલુ હોય તો એના માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ કરીએ છીએ. ઓકે, હી ઇઝ પ્લેઇંગ ધ પિયાનો રાઇટ નાવ, એ પિયાનો વગાડી રહ્યો છે, અત્યારે પણ વગાડી, રાઇટ નાવ એટલે હમણાં જ વગાડી રહ્યો છે. ઓકે, પછી કોઈ, હવે હેબિટની વાત કરી હતી ને મેં, કે હેબિટ જ્યારે આપણી પાસ્ટમાં કોઈ હેબિટ હોય તો એના માટે પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, પણ કોઈ હેબિટ હોય આપણી, ઓકે, હેબિચ્યુઅલ એટલે મતલબ હેબિટ નહીં પણ કોઈ સિચ્યુએશન, ટેમ્પરરી એક્શન હોય, ઓકે, ટેમ્પરરી હોય, થોડા દિવસ માટે પણ કોઈ કામ કરી રહ્યા હોઈએ આપણે, તો એના માટે આપણે કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે સી ઇઝ સ્ટેઇંગ વિથ અસ ફોર ફ્યુ ડેઝ, કે થોડા દિવસો માટે એ અમારી સાથે રહેવાની છે, થોડા દિવસ માટે, ઓકે, રહેવાની છે, રહેવાની ક્રિયા ચાલુ રહેવાની છે પણ થોડા સમય માટે, ઓકે. પછી ફ્યુચરનો પ્લાન હોય, ઓકે, ફ્યુચરનો કોઈ પ્લાન હોય જેના વિશે આપણે અત્યારે વાત કરી રહ્યા હોઈએ, ઓકે, આપણે વાત કરતા હોઈએ ફ્યુચરના પ્લાન વિશે, તો પણ આપણે ફ્યુચર, આપણે આ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી શકીએ. વી આર મીટિંગ એટ ધ પાર્ક ટુમોરો, આપણે આવતીકાલે મળીશું, ક્યાં મળીશું, આપણે મળશું, ઓકે, આપણે આવતીકાલે પાર્કની અંદર મળશું, ઓકે, પણ એ શું થઈ ગયું, મળશું એમ કીધું, વી આર મીટિંગ, આપણે મળી રહ્યા હોઈશું, ઓકે, મળી રહ્યા હોઈશું, આર મીટિંગ, ઓકે, કાલે મળવાના છીએ પણ, તો એના માટે પણ આપણે, તમે વિલ પણ અહીં યુઝ કરી શકો છો, વી વિલ મીટ પણ કહી શકીએ છીએ આપણે, ને વી આર મીટિંગ એટ ધ પાર્ક ટુમોરો કહો તો પણ ખોટું નથી, ઓકે. હવે સિમ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કોઈ ઇરિટેટિંગ, ઓકે, કોઈ ઇરિટેટિંગ વસ્તુ હોય, વારંવાર બની રહ્યું હોય, તો એના માટે કરી શકીએ છીએ. હી ઇઝ ઓલવેઝ લિવિંગ હિઝ ડર્ટી ડિશિસ ઇન ધ સિંક, એટલે કે તે હંમેશા એની ગંદી ડિશો ત્યાં નાખતો હોય છે, ઓકે, તો એના માટે પણ કોઈ સિચ્યુએશન એવી હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો, ઓકે. હવે ટાઈમ એક્સપ્રેશન્સ કયા કયા છે, નાવ, રાઈટ નાવ, એટ ધ મુમેન્ટ, ટુડે, ધીઝ વીક, મંથ, યર, કરન્ટલી, એ બધા, ઓકે. હવે જોઈએ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ઓકે. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે છે એ કોઈ ઇવેન્ટ કે જે ઓન ગોઈંગ હોય, મતલબ પાસ્ટની અંદર કન્ટિન્યુ હોય એવું બતાવવું હોય આપણે, તો એના માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર સબ્જેક્ટની સાથે ટુ બીનું પાસ્ટનું ફોર્મ, ટુ બીનું પાસ્ટનું ફોર્મ વોઝ અને વેર છે, ઓકે, તો વોઝ અને વર એની સાથે વર્બ, એની સાથે આઈએનજી વાળું ફોર્મ આવશે. જો તમને આ ટુ બીના ફોર્મ્સના વર્બ્સ ને બધું ખબર ના હોય તો અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે, આ વિડીયો તમે જોશો તો તમને વર્બ્સ ડિટેલમાં ખબર પડશે, એની અંદર મેં તમને બધા જ વર્બ ડિટેલમાં એક્સપ્લેન કર્યા છે, એ વિડીયો તમારે જરૂરથી જોવો જોઈએ, ઓકે. હવે જોવો, વોઝ અને વેર એની સાથે વર્બ અને પછી આઈએનજી વાળું ફોર્મ આવશે. મેં પહેલાં પણ કીધું કે આઈએનજી તો આવશે જ, કન્ટિન્યુઅસ છે એટલે આઈએનજી વાળું ફોર્મ તો આવશે જ. આઈ વોઝ સ્ટડિંગ વેન સી કોલ્ડ, એટલે એણે મને ફોન કર્યો ત્યારે હું સ્ટડી કરી રહ્યો હતો, સ્ટડી કરવાનું કામ ચાલુ હતું જ્યારે એણે ફોન કર્યો ત્યારે, એ બધું જ પાસ્ટમાં બની ગયું છે, ઓકે. હવે જ્યારે નેગેટિવની વાત કરીએ તો નોટ જ લગાડવાનું છે, સબ્જેક્ટ એની સાથે વોઝ અને પછી નોટ, વોઝ નોટ અથવા તો વર નોટ આવશે, ઓકે, અને પછી વર્બનું આઈએનજી વાળું ફોર્મ, ઓકે. દે વેરન્ટ વોચિંગ ટીવી એટ ધ ટાઈમ, કે તેઓ અત્યારે ટીવી જોઈ રહ્યા નથી, ઓકે. હવે ક્વેશ્ચનની વાત કરી તો વોઝ અને વેર એની સાથે સબ્જેક્ટ અને પછી વર્બ અને એની સાથે આઈએનજી વાળું ફોર્મ લગાવીને ક્વેશ્ચન માર્ક મૂકશો એટલે ક્વેશ્ચન બની જશે, ઓકે.
वेर यू वर्किंग लेट लास्ट नाइट, वेर यू वर्किंग लेट लास्ट नाइट, के तू काले मोड़ा सुधी काम करतो हतो, काले रात्रे मोड़ा सुधी काम करी रह्यो हतो, करी रह्यो हतो, रात्रे काम करवानुं चालू हतुं के नहीं, एम पूछे छे। ओके, हवे बे एक्शन एक साथे बनी रही होय पर ए पास्टमां बनी रही होय तो एना माटे पण आपणे पास्ट कंटीन्युअस टेन्सनो उपयोग करी शकीए छे। व्हाइल ही वॉज स्टडिंग हिज फ्रेंड्स वेर प्लेइंग आउटसाइड, એટલે કે જ્યારે તે ભણી રહ્યો હતો એના મિત્રો શું કરી રહ્યા હતા, બહાર રમી રહ્યા હતા। ઓકે, હવે કોઈ ઇન્ફોર્મેશન આપવાની હોય, આપણે કોઈ સ્ટોરી નેરેટ કરી રહ્યા હોય ત્યારે પણ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો અથવા તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવાનો હોય છે। ધારો કે વાઇલ હી વોઝ ઇટ વોઝ અ બ્યુટિફુલ ડે એન્ડ ધ બર્ડ્સ વેર સિંગિંગ, આ એક બહુ મસ્ત બ્યુટિફુલ દિવસ હતો અને પક્ષીઓ શું કરી રહ્યા હતા, ગાઈ રહ્યા હતા। ઓકે, પછી હવે કયા કયા ટાઈમ રિલેટેડ એક્સપ્રેશન્સ આપણે યુઝ કરવાના હોય છે જ્યારે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે, તો એટ 3 PM યસ્ટરડે, વાઇલ, વેન, એઝ આઈ વોઝ, વાઇલ આઈ વોઝ, પછી ઓલ ડે અથવા તો ડ્યુરિંગ ધ મૂવી, એ બધા ટાઈમ રિલેટેડ એક્સપ્રેશન્સ આપણે યુઝ કરી શકીએ છીએ। હવે આપણે જોઈશું કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં શું હોય છે। ઓકે, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરું તો જે ઘટના છે, બરાબર, જે ઘટના છે એ ફ્યુચરની અંદર ચાલુ રહેવાની હોય। ઓકે, કોઈ ઘટના ફ્યુચરમાં ચાલુ રહેવાની હોય પણ ફ્યુચરનો પણ એક સ્પેસિફિક પોઈન્ટ હોય, ઓકે, બતાવ્યો હોય, ટાઈમ બતાવ્યો હોય કે આ ટાઈમ સુધી ઘટના ચાલુ રહેવાની છે, તો એના માટે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીએ છીએ। ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની અંદર સબ્જેક્ટ એની સાથે વિલ બી લગાવવાનું છે। કન્ટિન્યુઅસ ટેન્સ આવે ને એટલે બીના બધા ફોર્મ આવશે, બરાબર। પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એમ ઇઝ આર આવશે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર વોઝ અને વેર આવશે, અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની અંદર વિલની સાથે બી લગાવશું આપણે। ઓકે, એટલે સબ્જેક્ટ એની સાથે વિલ બી આવશે અને એના પછી વર્બનું ing વાળું ફોર્મ। અહીં એક્ઝામ્પલ જુઓ, આઈ વિલ બી સ્ટડિંગ ઓલ ડે ટુમોરો, એટલે કે હું કાલે આખો દિવસ વાંચવાની છું, ભણવાની છું, સ્ટડી કરવાની છું। ઓકે, કરીશ, આખો દિવસ સ્ટડી કરીશ, કરવાની છું, આખો દિવસ કરવાની છું એ કામ। ઓકે, પછી હવે આખો દિવસ કરવાના છીએ એટલે આપણે શું કર્યું, વિલ બી લગાવ્યું અને પછી ing વાળું ફોર્મ લગાવ્યું। ઓકે, હવે નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો વિલની સાથે નોટ મૂકી દેવાનું છે, સબ્જેક્ટ એની સાથે વિલ, વિલની સાથે નોટ, અને પછી વર્બ અને પછી ing વાળું ફોર્મ। સી વોન્ટ બી વર્કિંગ ઓન સેટરડે, એટલે તે શનિવારે કામ નહીં કરે, ઓકે, કામ કરશે નહીં, આખો દિવસ નહીં કરે। ઓકે, પછી ક્વેશ્ચન બનાવવું હોય તમારે તો વિલ આગળ આવી જશે, વિલ એની સાથે સબ્જેક્ટ, પછી બી, પછી વર્બ અને પછી ing વાળું ફોર્મ। વિલ, પછી સબ્જેક્ટ, પછી બી, પછી વર્બ અને પછી ing વાળું ફોર્મ। વિલ દે બી વોચિંગ ધ ગેમ એટ 7 PM, વિલ દે બી વોચિંગ ધ ગેમ એટ 7 PM। હવે કોઈ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ જ્યારે થાય છે કે જ્યારે કોઈ ઘટના, કોઈ એક્શન ફ્યુચરમાં ડ્યુરેશન આપ્યું હોય, ટાઈમ આપ્યો હોય ત્યારે। ઓકે, એક્ઝામ્પલ જુઓ, એટ ધીસ ટાઈમ ટુમોરો આઈ વિલ બી ગિવિંગ ધ પ્રેઝન્ટેશન, આ સમયે હું કાલે પ્રેઝન્ટેશન આપતી હોઈશ, એટલે એ કામ ચાલુ હશે એ ટાઈમે, બરાબર। પછી કોઈ ઇવેન્ટ હોય, કોઈ ઘટના હોય, કોઈ એક્શન હોય કે જે ફ્યુચરમાં બનવાની હોય, ઓકે, વેન યુ અરાઈવ આઈ વિલ બી કુકિંગ ડિનર, તમે જ્યારે આવશો ને ત્યારે હું શું કરી હોઈશ, ડિનર બનાવી રહી હોઈશ। ઓકે, પછી કોઈ પોલાઇટ ઓફર કરવી હોય કોઈને, કે કોઈ ઇન્ક્વાયરી કરી રહ્યા હોય આપણે, તો પણ આપણે કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ। યુ વિલ બી નીડિંગ એસ એની આસિસ્ટન્સ, શું તમારે કોઈ આસિસ્ટન્સની જરૂર છે, ઓકે, તો એ આપણે યુઝ કરી શકીએ છીએ।
હવે ટાઈમ રિલેટેડ એક્સપ્રેશનની જો વાત કરું ફ્યુચરમાં, તો એના માટે આપણે કયા કયા ટાઈમ રિલેટેડ એક્સપ્રેશન યુઝ કરી શકશું? તો એટ 3 PM ટુમોરો, અથવા તો બાય ધીસ ટાઈમ નેક્સ્ટ વીક, પછી વાઇલ યુઝ કરી શકીએ, વેન યુઝ કરી શકીએ, ડ્યુરિંગ આપણે યુઝ કરી શકીએ, અથવા તો ઇન એન અવર યુઝ કરી શકીએ. ઓકે, જોયું તમે અડધો કલાકની અંદર જ 6 ટેન્સીસ આરામથી શીખી ગયા ને. હવે બીજા 6 ટેન્સીસ છે એ પણ આવી જ રીતે શીખવાના છીએ આપણે. ઓકે, તો વિડીયોમાં એન્ડ સુધી જરૂરથી રહેજો. ઓકે, હવે આપણે બધા જ પરફેક્ટ ટેન્સ જોઈશું. સૌથી પહેલાં જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આવડશે ને તમને તો પાસ્ટ પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ આરામથી આવડી જશે. ઓકે, પરફેક્ટ પ્રેઝન્ટનો મતલબ થાય છે અત્યારે જે બની રહ્યું હોય, બરાબર. અને પરફેક્ટ મતલબ ખતમ થઈ ગયું, બરાબર. પરફેક્ટ થઈ ગયું એટલે મતલબ એક્શન જે એક્શન ખતમ થઈ ગયેલી છે, પણ એનું રિલેશન પાસ્ટ સાથે છે, પણ કનેક્શન પ્રેઝન્ટ સાથે પણ છે. એટલે કોઈ ઘટના પાસ્ટમાં શરૂ થઈ છે પણ પ્રેઝન્ટ સુધી એની અસર ચાલુ છે. ઓકે, તો એના માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો હોય છે. હવે સ્ટ્રક્ચર જો જોઈએ તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના સ્ટ્રક્ચરની અંદર હેવ અને હેઝનો ઉપયોગ કરવાનો હોય છે. હવે સ્ટ્રક્ચર જુઓ, સબ્જેક્ટની સાથે હેવ અને હેઝ આવશે, અને એના પછી પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ આવશે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પાસ્ટનું ફોર્મ આવશે વર્બનું. ઓકે, તો અહીં જુઓ, આઈ હેવ સીન ધેટ મૂવી બિફોર એટલે કે મેં તે મૂવી પહેલાં જોયું હતું. ઓકે, જોયું હતું, જોવાની ક્રિયા શું થઈ ગઈ છે, ખતમ થઈ ગઈ છે, પણ હમણાં જ ખતમ થઈ છે. ઓકે, પહેલાં પણ જોયું છે. સી હેઝ ફિનિશ્ડ હર વર્ક એનું કામ પૂરું કરી દીધું. ઓકે, હોમવર્ક ખતમ કરી દીધું, ખતમ હમણાં જ થયું છે, હમણાં જ, થોડી વાર પહેલાં જ કામ પૂરું થયું છે. કોઈ પણ કામ થોડી વાર પહેલાં જ ખતમ થયું હોય તો એના માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો હોય છે. ઓકે, નેગેટિવ વાત કરીએ, નકારાત્મક વાક્ય જો બનાવવું હોય તો સબ્જેક્ટની સાથે હેવ અને હેવના પછી નોટ મૂકી દેવાનું, હેવ અને હેઝની સાથે નોટ મૂકી દઈશું, એટલે પાસ્ટ અને પછી પાસ્ટ ફોર્મ ઓફ વર્બ મૂકવાનું છે. ઓકે, તો શું થઈ જશે, એ નેગેટિવ વાક્ય બની જશે. જુઓ અહીં, દે હેવન્ટ વિઝિટેડ ધ મ્યુઝિયમ, તેઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી ન હતી. ઓકે, લીધી ન હતી. હવે ક્વેશ્ચન જો બનાવવું હોય તો હેવ અને હેઝ એની સાથે સબ્જેક્ટ આવશે, અને પછી પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ આવશે, પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ. હવે એક્ઝામ્પલ જુઓ, હેવ યુ એવર ટ્રાવેલ્ડ એબ્રોડ, શું તમે ક્યારે એબ્રોડ ટ્રાવેલ કર્યું છે હતું? ઓકે, આ ઘટનામાં ક્વેશ્ચન પૂછેલો છે. ઓકે, હવે તમને એક વાત સમજાવી છે મારે, કે હેવ અને હેઝ ક્યારે ઉપયોગ કરવાનો હોય છે ને, એ હું તમને આ વિડીયોમાં નહીં સમજાવી શકું. ઓકે, તો એના માટે તમારે આ જે મારો ડિટેલમાં વિડીયો છે જેની અંદર મેં બધા જ હેવ અને હેઝનો ઉપયોગ ક્યારે થાય છે અને આપણે ક્યારે કરી શકીએ છીએ, ઓકે, તો એ આ પાસ્ટ ટેન્સનો જે વિડીયો છે એ ડિટેલમાં છે, એ તમે જરૂરથી જોઈ લેજો. ઓકે, હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે, એની અંદર આપણી લાઈફની, ઓકે, આપણી લાઈફની વિશે વાત કરી રહ્યા હોય આપણે. ઓકે, અથવા તો જે તેમાં કોઈ ટાઈમ રિલેટેડ, મતલબ કોઈ ટાઈમ સ્પેસિફાઈડ ના બતાવ્યો હોય, કોઈ ટાઈમ એક્ઝેક્ટલી ટાઈમ બતાવવો ના હોય આપણે, ત્યારે આપણે આ પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. આઈ હેવ બીન ટુ પેરિસ, કે હું પેરિસ ગઈ હતી. ક્યારે ગઈ હતી એ યાદ ના હોય તો પણ તમે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરી શકો છો. ઓકે, પછી કોઈ ઘટના પાસ્ટમાં શરૂ થઈ હોય, ઓકે, પણ ઓન ગોઈંગ હોય અથવા તો પ્રેઝન્ટ સાથે રિલેટેડ કરતી હોય, ઓકે,
તો એના માટે આપણે યુઝ કરી શકીએ આ ટેન્સનો. ઓકે, સી હેઝ લીવ ઇન ન્યુયોર્ક ફોર 5 યર્સ. એ 5 વર્ષ સુધી ન્યુયોર્ક રહી હતી. ઓકે, પછી મલ્ટિપલ એક્શન્સ હોય, ઓકે, મલ્ટિપલ એક્શન્સ હોય કે અથવા તો મલ્ટિપલ ઇવેન્ટ્સની વાત કરી રહ્યા હોય આપણે પાસ્ટના, તો આપણે શું કરી શકીએ એના માટે પણ આપણે જે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, હી હેઝ વિઝિટેડ ચાઇના, જાપાન એન્ડ સાઉથ કોરિયા. અહીં પણ જો ટાઈમ નથી બતાવ્યો, એણે વિઝિટ કર્યા છે એટલા બધા કન્ટ્રીઝને, પણ ક્યારે કર્યા એ બધી એકદમ ચોક્કસ ડિટેલ નથી ખબર. ઓકે, તો આપણે આ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ટાઈમ એક્સપ્રેશન્સ કયા યુઝ થાય છે? એવ, નેવ, ઓલરેડી, યેટ, સિન્સ અને ફોર. ઓકે, એ યુઝ થશે. સિન્સ અને ફોર બધા જ જે પરફેક્ટ ટેન્સ છે એની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, ઓકે, હવે વાત કરીએ પાસ્ટ પરફેક્ટ ટેન્સની. ઓકે, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એ જે એક્શન છે એ પાસ્ટમાં જ શરૂ થઈ અને પાસ્ટમાં જ ખતમ થઈ હોય એના માટે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો હોય છે. કોઈ ક્રિયા પાસ્ટમાં જ શરૂ થઈ અને પાસ્ટમાં જ ખતમ થઈ. ઓકે, હવે જુઓ, આપણે પ્રેઝન્ટ પરફેક્ટ જોયું, બરાબર છે? પ્રેઝન્ટ પરફેક્ટની અંદર પ્રેઝન્ટમાં ઘટના શરૂ થઈ અને પાસ્ટમાં ખતમ થઈ. અહીં પાસ્ટમાં જ શરૂ થઈ છે અને પાસ્ટમાં જ ખતમ થઈ છે, એટલે અહીં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એવું જ સ્ટ્રક્ચર તો સેમ જ આવશે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું, પણ અહીં ખાલી સબ્જેક્ટની સાથે હેડ લગાવવાનું રહેશે. હેડ એટલે કે હેવ અને હેઝનું પાસ્ટનું ફોર્મ એટલે હેડ, બરાબર? હેડની સાથે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ આવી જશે. ઓકે, એ તો પહેલામાં પણ હતું. ઓકે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર પણ, એટલે યાદ રાખો સબ્જેક્ટ એની સાથે હેડ અને પછી પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, તો એ થઈ જશે તમારું પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે, જો અહીં સેન્ટેન્સ છે, બાય ધ ટાઈમ આઈ અરાઈવ ધે હેડ ઓલરેડી ઈટન, એટલે જ્યારે હું આવ્યો એ ટાઈમે એમણે ઓલરેડી ખાઈ લીધું હતું, એટલે ખાવાની ક્રિયા એ આવ્યો એના પહેલાં જ પૂરી થઈ ગઈ હતી. તો ઘટના પૂરી થઈ ગઈ છે પાસ્ટની અંદર જ, બરાબર? હવે નેગેટિવની જો વાત કરું તો સબ્જેક્ટની સાથે હેડ અને હેડના પછી નોટ મૂકી દઈશું અને પછી પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ આવશે, એટલે એ થઈ ગયું તમારું નેગેટિવ સેન્ટેન્સ, નકારાત્મક વાક્ય. સી હેડન્ટ ફિનિશ્ડ હર બુક બિફોર ધ મૂવી સ્ટાર્ટેડ. સી હેડન્ટ ફિનિશ્ડ હર બુક બિફોર ધ મૂવી સ્ટાર્ટેડ, એટલે એણે એની બુક ખતમ કરી ન હતી. શું થઈ ગયું? મૂવી સ્ટાર્ટ થઈ ગયું. ઓકે, મૂવી સ્ટાર્ટ થઈ ગયું હતું પણ એણે એની બુક છે એ ખતમ કરી ન હતી. ઓકે, ફોર ક્વેશ્ચન, હવે ક્વેશ્ચનની વાત કરીએ તો હેડ એની સાથે સબ્જેક્ટ આવશે અને પછી પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ આવશે. હેડ યુ સીન ધ મૂવી બિફોર, શું તમે પહેલાં મૂવી જોયું હતું? ઓકે, હવે મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે સિક્વન્સની વાત કરીએ કે કોઈ ઘટનાની વાત કરીએ કે પહેલાં ઇવેન્ટ એક્શન જે છે કે એક્શન જે છે ઇવેન્ટ જે છે મતલબ કોઈ ઘટના છે કોઈ ક્રિયા છે એ પાસ્ટમાં જ શરૂ થઈ હોય અને પાસ્ટમાં જ ખતમ થઈ હોય તો એના માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીએ છીએ, બરાબર? હવે કોઈ ઘટના છે એ કમ્પ્લીટ થઈ ગઈ હોય, ઓકે, એના માટે સ્પેસિફિક ટાઈમ આપ્યો હોય પાસ્ટની અંદર, તો એના માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ અંદર જોયું હતું કે સ્પેસિફિક ટાઈમ આપ્યો ન હોય, કોઈ ઘટના ખતમ થઈ હોય પણ સ્પેસિફિક ટાઈમ ના આપ્યો હોય, ઓકે, તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે પાસ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વાપરવાનો હોય છે, પણ જ્યારે ટાઈમ આપ્યો હોય ત્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સ વાપરવાનો હોય છે. ઓકે, ઇટ બાય 5 PM હી હેડ ઓલરેડી ફિનિશ્ડ ઓલ હિઝ વર્ક, એટલે 5 વાગ્યા સુધીમાં એ બધું જ એનું કામ ખતમ કરી દીધું છે હતું એણે ઓલરેડી બધું કામ પતાવી દીધું
હતું 5 વાગ્યા સુધીમાં. ઓકે, હવે કોઈ સ્ટોરીની વાત કરી રહ્યો હોય, ઇવેન્ટની વાત કરી રહ્યો હોય કે જેમાં પાસ્ટની વાત હોય, પાસ્ટ ટેન્સની વાત હોય, તો આપણે એમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. પાસ્ટની વાત કરતા હોય તો એક ઘટના છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવશે, અને એના પછીની જે ઇવેન્ટ છે એ શેમાં આવશે? પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર. અહીં જો, વેન આઈ એરાઈવ એટ ધ પાર્ટી દે હેડ ઓલરેડી લેફ્ટ, મતલબ અહીં જો ફર્સ્ટ ઘટના છે આવવાની, ઓકે, તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, અને પછીની જે ઘટના છે દે હેડ ઓલરેડી લેફ્ટ એટલે તે પહેલેથી જતા રહ્યા હતા, તો એ જે ઘટના છે એ શેમાં આવી? તો પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર. ઓકે, હવે ટાઈમ એક્સપ્રેશન્સની વાત તો જો કરું તો બિફોર આવશે, આફ્ટર આવશે, બાય ધ ટાઈમ આવશે, પછી બાય ધ યર, ઓલરેડી, અન્ટિલ અને વેન, આ બધા જ વર્ડ્સ આવશે શેમાં? તો કે પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર. ઓકે, હવે ફ્યુચર પરફેક્ટ ટેન્સ જોઈશું આપણે. ઓકે, હવે ફ્યુચર પરફેક્ટ ટેન્સની વાત કરીએ તો ફ્યુચર પરફેક્ટ ટેન્સની અંદર ઘટના જે છે એ પૂરી ક્યારે થવાની હોય છે? ફ્યુચરની અંદર, બરાબર. ઘટના ફ્યુચરમાં પૂર્ણ થવાની હોય છે, ચાલુ થઈ છે પાસ્ટની અંદર, પણ ખતમ ક્યારે થવાની હોય છે? પાસ્ટની અંદર થવાની હોય ત્યારે ફ્યુચર પરફેક્ટ ટેન્સ આવે છે. અને અહીં પણ ફ્યુચર પરફેક્ટ ટેન્સની અંદર પણ શું આવશે? વિલ, સબ્જેક્ટ આવશે, એની સાથે વિલ અને પછી હેવ આવશે, વિલ હેવ અથવા શેલ હેવ. ઓકે, વિલ આવશે, વિલ, વિલ હેવ અથવા શેલ હેવ, અને એની સાથે પાસ્ટ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ. ઓકે, આઈ વિલ હેવ ફિનિશ્ડ માય વર્ક બાય 6 PM, એટલે મારું કામ હું 6 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દઈશ, પૂરું કરી દઈશ. ઓકે, ફ્યુચરમાં પૂરું કરવાની વાત કરી છે, અત્યારે નહીં, ચાલુ તો કરી દીધું પાસ્ટની અંદર, પણ ખતમ ક્યારે થશે? પાસ્ટમાં. ઓકે, ક્રિયા જ્યારે પાસ્ટમાં ખતમ થવાની હોય, અરે સોરી, ફ્યુચરમાં ખતમ થવાની હોય તો ત્યારે ફ્યુચર પરફેક્ટ ટેન્સ આવે. ઓકે, હવે જોવો, અહીં નેગેટિવની વાત કરીએ તો સબ્જેક્ટની સાથે વિલ નોટ અથવા તો શેલ નોટ, અને પછી હેવ, અને પછી પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ, એટલે દે વોન્ટ હેવ અરાઇવડ બિફોર અસ, તેઓ અમારાથી પહેલાં નહીં આવી શકે, નહીં આવે. ઓકે, તેઓ અમારાથી પહેલાં નહીં આવે. પછી ક્વેશ્ચન જો બનાવવો હોય તો વિલ અને શેલ આગળ આવી જશે, સબ્જેક્ટ આવશે એના પછી, હેવ આવશે, અને પછી પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ, એટલે વિલ યુ હેવ કમ્પ્લીટેડ ધ અસાઇનમેન્ટ બાય ફ્રાઈડે, શું તમે ફ્રાઈડે સુધી એસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી દેશો? ઓકે, હવે એના યુઝેસ જો જોઈએ તો જે ઘટના છે, એક્શન જે છે એ ફ્યુચરની અંદર ખતમ થવાની હોય, એ મેં તમને પહેલાં જ સમજાવ્યું કે બાય ધ ટાઈમ સી અરાઇવડ આઈ વિલ હેવ ક્લીન ધ હાઉસ, એટલે કે તે આવશે ત્યાં સુધી હું આખું ઘર સાફ કરી દઈશ. ઓકે, સાફ કરવાની ક્રિયા થઈ જશે, કામ થયું, ચાલુ થયું છે પાસ્ટની અંદર, પણ પૂરું ક્યારે થશે? ફ્યુચરની અંદર. કોઈ પ્રિડિક્શન હોય ને ત્યારે પણ, એટલે કે આઈ થિંક હી વિલ હેવ ફિનિશ ધ બુક બાય ધ એન્ડ ઓફ ધ વીક, મને એવું લાગે છે કે એ અઠવાડિયાના અંત સુધીમાં બુક પૂરી કરી દેશે. ઓકે, કોઈ પ્રિડિક્શન કરવું હોય તો પણ ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ટાઈમ એક્સપ્રેશન્સ જોઈએ તો ટાઈમ એક્સપ્રેશન્સ ફ્યુચર પરફેક્ટ ટેન્સની અંદર બાય આપણે વાપરી શકીએ છીએ, કોઈ ટાઈમ અને ડેટની વાત કરી હોય તો, પછી સ્પેસિફિક ટાઈમ, બાય ટુમોરો, બાય ધીસ ડેટ, બાય 5 o'clock, બાય 10 o'clock. ઓકે, પછી બિફોર યુઝ કરી શકીએ છીએ, બાય ધ એન્ડ ઓફ કહી શકીએ છીએ, અથવા તો બાય ધ ટાઈમ, અથવા તો વેન. ઓકે, એ બધા જ ટાઈમ રિલેટેડ એક્સપ્રેશન્સ યુઝ કરી શકાય છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે છે, ઓકે, તો એની અંદર તમે જોઈ રહ્યા છો કન્ટિન્યુઅસ ટેન્સ, કન્ટિન્યુઅસ વર્ડ આવે, કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ રહે છે, બરાબર, ક્રિયા ચાલુ છે, ચાલુ છે અથવા ચાલુ છે, પણ પરફેક્ટ પણ આવ્યું એટલે કે એ પાસ્ટ પણ છે,
ओके, तो प्रेजेंट पण छे, पास्ट पण छे, कन्फ्यूजन छे ने, ओके, तो कन्फ्यूजन दूर करू तमारी, के पास्टमां इवेंट चालू थाय छे, बराबर, चालू थाय छे पास्टनी अंदर, पण हजू चालू होय, ओके, स्टील गोइंग होय, अथवा जो जस्ट हमणां ज कम्प्लीट थई होय। आ जे टेन्स छे ने એ બંને વસ્તુ બતાવે છે, કન્ટિન્યુટી ઓફ એક્શન પણ બતાવે છે અને એ ઇવેન્ટ અત્યાર સુધી પ્રેઝન્ટમાં ચાલુ છે, ઘટના ચાલુ હોય પ્રેઝન્ટમાં ત્યાં સુધીની એક્શન બતાવે છે। ઓકે, એક્ઝામ્પલ જુઓ, સેન્ટેન્સ જુઓ એટલે વધારે ખ્યાલ આવશે। પહેલાં તો સ્ટ્રક્ચર જોઈ લો, સ્ટ્રક્ચરમાં શું આવશે, અહીં પ્રેઝન્ટ, અહીં છે ને શું છે ખબર છે, કન્ટિન્યુઅસ ટેન્સ અને પરફેક્ટ ટેન્સ એ બેનું કોમ્બિનેશન કરીએને એટલે બને છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। હવે જુઓ, સબ્જેક્ટ આવશે, એની સાથે હેવ અને હેઝ આવશે, પછી બીન આવશે, ઓકે, અને પછી વર્બનું આઈએનજી વાળું ફોર્મ। વર્બનું આઈએનજી વાળું ફોર્મ કેમ આવ્યું, કારણ કે કન્ટિન્યુઅસ વર્ડ આવ્યો છે, અને હેવ અને હેઝની સાથે બીન આવ્યું કારણ કે પરફેક્ટ બતાવવાનું છે, ઓકે, ક્રિયાને પરફેક્ટ બતાવવાની છે, ઓકે, પૂર્ણ થયેલી બતાવવાની છે એટલા માટે। અને ગુજરાતીમાં શું કહેવાય, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવામાં આવે છે, એટલે ચાલુ પણ છે અને પૂર્ણ પણ છે, ઓકે। આઈ હેવ બીન સ્ટડીંગ ફોર 2 અવર્સ, હું 2 કલાકથી વાંચી રહ્યો હતો, વાંચવાની ક્રિયા ચાલુ હતી, ઓકે। પછી હવે જુઓ, સી હેઝ બીન પાર્ટિસિપેટિંગ ધ પિયાનો, ઓકે, સી હેઝ બીન પાર્ટિસિપેટિંગ ધ પિયાનો, અહીં સીની સાથે હેઝ આવ્યું, ઓકે, હેવ અને હેઝનો ઉપયોગ ક્યારે કરવાનો છે મેં પહેલાં પણ કહ્યું હતું, વિડીયો જોવો પડશે તમારે તો જ ખ્યાલ આવશે, ઓકે। હવે નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનાવવાનું છે, સબ્જેક્ટ એની સાથે હેવ અને પછી નોટ લગાવવાનું, અથવા તો હેઝની સાથે નોટ લગાવશો, પછી બીન આવશે, પછી વર્બ આવશે ને પછી આઈએનજી વાળું ફોર્મ। દે હેવ વન્ટ વર્કિંગ ઓન પ્રોજેક્ટ, દે, તેઓ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા નથી, હવે નથી કરી રહ્યા એટલે પૂર્ણ થઈ ગયું, બરાબર। હવે ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચનની અંદર હેવ અને હેઝ એની સાથે સબ્જેક્ટ આવશે, પછી બીન આવશે, પછી વર્બ આવશે ને પછી આઈએનજી વાળું ફોર્મ। હેવ યુ બીન એક્સરસાઇઝ રેગ્યુલરલી, શું તમે એક્સરસાઇઝ રેગ્યુલરલી કરો છો, ઓકે, કરી રહ્યા હતા, ઓકે। એક્શન સ્ટાર્ટેડ ઇન પાસ્ટ એન્ડ ઓન ગોઈંગ પ્રોસેસ, ઓકે, એ સમજવાનું છે તમારે, કે અને કોઈ ડ્યુરેશન હોય, કોઈ ઇવેન્ટની વાત કરી હોય, ઓકે, ઇવેન્ટ ચાલી રહી હોય, અત્યાર સુધી ચાલી રહી હોય ઇવેન્ટ, તો એના માટે પણ આપણે કહી શકીએ કે આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને સિમ્પલ પ્રેઝન્ટ, અરે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ। એટલે કે સી હેઝ બીન વર્કિંગ હિયર સિન્સ 2015થી એ અહીં કામ કરી રહી હતી, હવે અત્યાર સુધી પણ એ કામ કરી રહી છે, અત્યાર સુધી પ્રેઝન્ટ સુધી કામ કરી રહી છે, ઓકે। હવે કોઈ ક્રિયા ટેમ્પરરી હોય અને ચાલુ હોય રિસન્ટલી, તો પણ તમે કહી શકો છો હી હેઝ બીન ફીલિંગ અનવેલ ધીસ વીક, કે એ આ વીક કે કેવું એની તબિયત સારી નથી, એટલે તબિયત હજી સુધી સારી નથી એવું બતાવવું હોય। ટાઈમ રિલેટેડ એક્સપ્રેશન્સ ફોર સિન્સ, ઓલ ડે, ઓલ વીક, ઓલ મંથ એવી રીતે યુઝ કરી શકીએ છીએ, રિસન્ટલી પણ યુઝ કરી શકીએ છીએ, લેટલી અને થ્રુ આઉટ, ઓકે। પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ અથવા તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ કોઈ ઘટનાને બતાવતું હોય ત્યારે, એ ચાલુ થઈ હોય પાસ્ટની અંદર, ઓકે, અને કન્ટિન્યુ પણ પાસ્ટની અંદર જ છે, બરાબર। કોઈ ઇવેન્ટ, એક ઇવેન્ટ છે એ બીજી ઇવેન્ટ શરૂ થાય એના પહેલાં એ ઇવેન્ટ ચાલુ હતી, પણ પૂરી ચાલુ હતી એવું બતાવવું હોય, પણ ઘટના પાસ્ટમાં જ શરૂ થઈ છે, પાસ્ટમાં જ છે, બધું પાસ્ટ જ છે, પણ ચાલુ છે તે વખતે ચાલુ હતી એવું બતાવવું હોય તો એના માટે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળ વાપરવાનો હોય છે, અને એ જે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે, બરાબર।
હવે એનું સ્ટ્રક્ચર જુઓ, એ ઇઝી જ છે. અહીં જુઓ, તમારે શું કરવાનું છે, હેવ અને હેઝની જગ્યાએ હેડ લગાડી દેવાનું છે. સબ્જેક્ટ, એની સાથે હેડ આવશે, પછી બીન આવશે, પછી વર્બ અને પછી આઈએનજી. ઓકે, સી હેડ બીન સ્ટડિંગ ફોર અવર્સ વેન આઈ કોલ હર. મેં એને ફોન કર્યો ત્યારે એ કલાકો સુધી વાંચી રહી હતી. વાંચવાની ક્રિયા ચાલુ હતી જ્યારે એ મેં એને ફોન કર્યો હતો ત્યારે. ઓકે, કન્ટિન્યુ હતી. ફોર નેગેટિવ સેન્ટેન્સ માટે સબ્જેક્ટ, એની સાથે હેડ અને પછી નોટ, અને પછી બીન, વર્બ અને આઈએનજી વાળો ફોર્મ. ઓકે, હવે અહીં જો તમે કમ્પેરિઝન કરશો ને ત્યારે ખબર પડશે. ત્રણે ત્રણ ટેન્સ એક સાથે જોવો કે અહીં હેઝ, પછી હેઝ અને હેવ હતું, અહીં શું આવ્યું, હેડ આવ્યું. બરાબર, હવે હેડ મૂકી દેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ઓકે, એ યાદ રાખવાનું. અને ઘટના ભૂતકાળમાં ચાલુ થઈ, ભૂતકાળમાં ખતમ થતી હોય તો પછી શું આવશે, ચાલુ પૂર્ણ ભૂતકાળ આવશે. બરાબર, હવે ક્વેશ્ચન જો બનાવવું હોય તો હેડ આગળ આવી જશે, સબ્જેક્ટ આવશે, પછી બીન આવશે, વર્બ અને પછી આઈએનજી વાળું ફોર્મ. હેડ યુ બીન પાર્ટિસિપેટિંગ ધ ગિટાર બિફોર ધ કોન્સર્ટ. ઓકે, તે કોન્સર્ટની પહેલાં ગિટારમાં પાર્ટિસિપેટ કર્યું હતું. ઓકે, હવે અહીં જુઓ, કોઈ ડ્યુરેશન, કોઈ પાસ્ટની અંદર એમ્ફસાઇઝ કર્યું હોય કોઈ એક્શન, ઓકે, પાસ્ટમાં જ શરૂ થઈ હોય અને કન્ટિન્યુએશન બતાવવાનું હોય તો એના માટે યુઝ કરી શકીએ. સેન્ટેન્સ જુઓ, બાય ધ ટાઈમ વી અરાઈવ ધે હેડ બીન પ્લેઈંગ ટેનિસ ફોર ટુ અવર્સ. અમે જ્યારે આવ્યા હતા ત્યારે એ કલાકો સુધી, બે કલાક સુધી શું કરી રહ્યો હતો, ટેનિસ રમી રહ્યો હતો. ઓકે, આ જોયું ને આપણે, એ જ છે. ઓકે, પછી એ જ રીતે કોઈ નેરેટિવ કરવું હોય, કોઈ સ્ટોરી નેરેટ કરવી હોય આપણે, ઓકે, તો સ્ટોરી ટેલિંગ માટે પણ આપણે આ યુઝ કરી શકીએ છીએ. પાસ્ટની ઇવેન્ટની વાત કરતા હોય ત્યારે કે વાઇલ સી હેડ બીન રીડિંગ અ બુક ધ ફોન સડનલી રેંગ. એટલે જ્યારે તે વાંચી રહી હતી સડનલી શું થયું, ફોન વાગ્યો. ઓકે, હવે ટાઈમ રિલેટેડ એક્સપ્રેશન્સની જો વાત કરું તો ફોર, સિન્સ, ઓલ ડે, બિફોર, વેન અને અનટિલ, એ ટાઈમ રિલેટેડ એક્સપ્રેશન્સ યુઝ થતા હોય છે. હવે જોઈએ આપણે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એક્શન છે, ઇવેન્ટ છે, જે ક્રિયા છે, એ સ્પેસિફિક પોઈન્ટ ઓફ ટાઈમ ફ્યુચર સુધી ચાલુ રહેવાની હોય. ઓકે, એક ટાઈમ રિલેટેડ ટાઈમ આપ્યો હોય, એ ટાઈમ સુધી એ ઘટના ચાલુ રહેવાની હોય, તો એવું જ્યારે આપણે કહેવું હોય ત્યારે આપણે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, સ્ટ્રક્ચર જુઓ, સ્ટ્રક્ચર શું છે એનું, સબ્જેક્ટ, એની સાથે વિલ, હેવ, બીન આવશે, અને પછી વર્બ, અને પછી વર્બનું આઈએનજી વાળું ફોર્મ. ઓકે, એટલે કે સેન્ટેન્સ જુઓ, બાય 5 PM ટુમોરો આઈ વિલ હેવ બીન વર્કિંગ ફોર 8 hours. એટલે હું કાલે સાંજે 5 વાગ્યા સુધી શું કરીશ, 5 વાગ્યા સુધી શું કર, 5 વાગે હું 8 કલાક સુધી કામ કરી રહ્યું હોઈશ. ઓકે, હવે નેગેટિવ સેન્ટેન્સ જુઓ, તો નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનાવી શકીએ આપણે, તો સબ્જેક્ટ, એની સાથે વિલ, નોટ, પછી હેવ બીન, પછી વર્બનું આઈએનજી વાળું ફોર્મ. ઓકે, દે વોન્ટ હેવ બીન ટ્રાવેલિંગ ફોર અ વીક બાય ધ ટાઈમ દે રિટર્ન. એટલે કે તેઓ અઠવાડિયાના શું કરશે, એ લોકો આખું અઠવાડિયું તે લોકો પાછું આવવાના નથી. ઓકે, હવે ક્વેશ્ચન બનાવવું હોય તો વિલ, પછી સબ્જેક્ટ, પછી હેવ બીન, વર્બ નું આઈએનજી વાળું ફોર્મ. ઓકે, વિલ યુ હેવ બીન સ્ટડિંગ ફોર અ લોંગ વેન આઈ કોલ યુ. શું મેં તને ફોન કર્યો ત્યારે તું કલાકો સુધી વાંચી રહી ન હતી, વાંચી રહી હતી, એટલે ક્વેશ્ચન પૂછો છો. બરાબર, હવે જુઓ, તો આપણે કોઈ ઇવેન્ટ છે, ઓકે, કોઈ સ્પેસિફિક પોઈન્ટ બતાવવું હોય તો એના માટે આપણે એવું પણ વાપરી શકીએ, બાય નેક્સ્ટ સમર દે વિલ હેવ બીન લિવિંગ ઇન ધીસ સિટી ફોર 5 યર્સ. એટલે નેક્સ્ટ સમરમાં
આવતા ઉનાળે એ લોકો 5 વર્ષ થઈ જશે એ લોકોને અહીંયા સિટીમાં આવ્યાને. ઓકે, પછી કોઈ ઘટના છે એના માટે કોઈ ટાઈમ આપ્યો હોય, ઓકે, ફ્યુચરમાં બનવાની હોય કોઈ ઘટના, તો કોઈ એક્શન ફ્યુચરમાં બનવાની હોય, ડ્યુરેશન આપ્યું હોય ફ્યુચરનું, તો એના માટે, એટલે કે આઈ વિલ કોલ યુ એટ ધ ટાઈમ, એટલે ટાઈમ આપ્યો હોય કે કોઈ પોઈન્ટ આપ્યો હોય, ઓકે, તો એના માટે પણ ફ્યુચરમાં આપણે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. આઈ વિલ કોલ યુ એટ 8 PM, બાય ધેટ ટાઈમ આઈ વિલ હેવ બીન વેઇટિંગ ફોર યુ ફોર એન અવર, એટલે મેં તને જ્યારે 8 વાગે કોલ કર્યો હશે, હું કોલ કરીશ ત્યાં સુધીમાં હું તારી રાહ જોઈ રહી હોઈશ, એમ કે છે, 1 કલાક સુધી, બરાબર. હવે જુઓ, હવે ટાઈમ રિલેટેડ એક્સપ્રેશન્સ કયા યુઝ કરવાના કરી શકીએ આપણે, બાય, ફોર, અન્ટિલ, વેન અને બિફોર. ઓકે, આટલા ટાઈમ રિલેટેડ એક્સપ્રેશન્સ આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, હવે જુઓ, તમે આ બધા જ ટેન્સ મેં તમને એક સાથે સમજાવ્યા છે, બરાબર. હવે આ બધા જ ટેન્સની પ્રેક્ટિસ કરવાની છે તમારે. ઓકે, જો 1 બાય 1 પ્રેક્ટિસ કરવી હોય તમારે, તો બધા જ ટેન્સીસ મેં ડિટેલમાં એક્સપ્લેન કર્યા છે, અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે, જેમાં બધા જ 12 ટેન્સીસ છે જે ડિટેલમાં છે. ઓકે, આ તમે થરલી તમને સમજાવી દીધા 1 કલાકની અંદર, બરાબર. જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે વધારે ડિટેલમાં એ ટેન્સીસ સમજી શકો છો, અહીં લિંક છે, તમે જરૂરથી જોઈ લેજો. ઓકે, થેન્ક યુ. વિડીયો જોવા માટે આભાર, અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયો લિંક સૌથી પહેલાં તમને મળી જશે. ઓકે, અને જે આ બધા જ ટેન્સીસ છે એની પ્રેક્ટિસ જરૂરથી કરજો.